ભાવનગર એલસીબી ટીમે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બ્યુલન્સ સાથે કિસમને ઝડપી લીધો. શખ્સ એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન એમ્બ્યુલન્સને ઝડપી તેમાંથી વિદેશી દારૂની બોટલ પકડી પાડી. ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ખાનગીરાહે મળેલી બાતમીના આધારે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો એમ્બ્યુલન્સ ઝડપી લીધી. એલસીબી ટીમને બાતમી મળી હતી કે શહેરના વડવા ખીજુડાવાડી શેરીમાં રહેતો મનીષ ડાભી સફેદ કલરની એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભાવનગર અમદાવાદ હાઈવે ગોલેરા તરફના રોડ ઉપરથી નારી ચોકડી થઈ ભાવનગર શહેરમાં પ્રવેશવાનો છે. આ બાતમીના આધારે ભાવનગર અમદાવાદ હાઈવે નારી ગામના તળાવ પાસે આવેલી હોટલ સામે ગોલેરા તરફથી નારી ચોકડી તરફ જતા રોડ ઉપર વોચમાં હતા. મનીષ ડાભી નામનો ઈસમ એમ્બ્યુલન્સ સાથે પસાર થતાં તેને ઊભો રાખી તલાશી લેતા એમ્બ્યુલન્સના ચોર ખાતે વિદેશી દારૂની બોટલ નંગ 555 મળી આવી. જે અંગે પોલીસે મનીષ ડાભી નામના ઈસમને ઝડપી લઈ વિદેશી દારૂની બોટલ નંગ 555 કિંમત રૂપિયા 2,30,970 વાહન જેની કિંમત રૂપિયા 5,00,000 મળી કુલ 7,35,790 મુદ્દા માલ કબજે કરી આરોપી શખ્સને વર્તેજ પોલીસ મથક ખાતે સોંપી આગળની તપાસ હાથ ધરી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.